नमस्कार विद्यार्थी मित्रों, 17मा चैप्टर नी अंदर आपणे लास्ट टाइम श्वसन नुं कद अने क्षमता एना विषे अभ्यास कर्यो। त्यार पछी श्वसन वायुओनी आपले, जो श्वसन वायुओनी आपले जे छे एमां खास करीने ओटू अने CO2 आ बेने आपणे क्या वायु कही छे, श्वसन वायु तरीके ओळखवामां आवे। तो आ श्वसन वायु जे छे ई आपणे हवा वातावरण नी अंदर जे हवा है एमांथी क्यो वायु दाखल करी, ओटू। ओटू जे छे ई क्यां सुधी, तो के फेफसा नी अंदर वायु कोष्ठ आ भाग ने क्या नाम ओळखवामां आवे, वायु कोष्ठ तरीके ओळखवामां आवे। अने वायु कोष्ठ नी आजुबाजू केशिका होय, ई रुधिर केशिका। ने रुधिर केशिका छे ई वायु ने क्या सुधी, तो कि कोषो अथवा तो पेशी। अहीं आपणे आ भाग जे छे ई वायु कोष, आ रुधिर केशिका। अने एनी अंदर रुधिर आ कोष नो समूह एटले के पेशी। એટલે શ્વસન વાયુની જે આપણે જે છે એ ખાસ કરીને આપણે જોઈએ તો વાતાવરણમાં જે હવા જે છે એમાંથી ઓક્સિજન છે એ ક્યાં દાખલ થાય, ફેફસાની અંદર વાયુ કોષ્ઠમાં દાખલ થાય। અને વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન જે છે એ ક્યાં આવે, રુધિરની અંદર આવે। અને રુધિર દ્વારા એ ઓક્સિજનનું વહન થાય અને એ ઓટું ક્યાં આવશે, પેશી પાસે। પેશીની અંદર કોષની અંદર આપણને ખબર છે કે શ્વસન થાય, કોષીય શ્વસન। અને કોષીય શ્વસનની અંદર કયો વાયુ ઉત્પન્ન થશે, CO2। તો CO2 છે એ આ રીતે ક્યાં આવશે, રુધિરમાં। અને રુધિરમાંથી પછી વાયુ કોષ્ઠ, અને વાયુ કોષ્ઠમાંથી CO2 છે એ બહાર નીકળે। એટલે વાયુની આપલે જે છે વાયુ વિનિમય એ એક આપણે જોઈએ તો વાયુ કોષ્ઠ પાસે થાય। અને બીજું આપણે વાયુ વિનિમય છે એ પેશી સ્તરે, વાયુ વિનિમય બે જગ્યાએ થાય છે, એક વાયુ કોષ્ઠ પાસે વાયુ વિનિમય થાય અને પેશી સ્તરે। હવે વાયુ કોષ્ઠ પાસે જે રુધિર છે એ રુધિરની અંદર કયો વાયુ ભળે, ઓટુ। અને રુધિરમાંથી કયો વાયુ દૂર થાય, CO2। પેશી સ્તર પાસે આપણે જોઈએ તો અહીંયા જે રુધિર છે એ રુધિરની અંદર કયો વાયુ ભળશે, તો કે રુધિરની અંદર CO2 ભળે। અને રુધિરમાંથી કયો વાયુ દૂર થાય, ઓટુ। એટલે બે જગ્યાએ વાયુ વિનિમય થાય છે અને એની અંદર કોણ ભાગ લીએ, રુધિર। પણ એ રુધિરની અંદર વાયુ કોષ્ઠ પાસે જે રુધિર હોય, આપણે શ્વાસ લઈ હવા એટલે વાયુ કોષ્ઠ સુધી આવે ને એની આજુબાજુ જે કેશિકા હોય, તો વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન કેમાં જશે, કેશિકાની અંદર રુધિરમાં। અને એ રુધિરમાંથી CO2 ક્યાં આવશે, વાયુ કોષ્ઠમાં। એ જ રીતે એ ઓક્સિજનને વાળું રુધિર જે છે એ અહીંયા પેશી સુધી પહોંચે, એટલે રુધિર અને પેશીના કોષો વચ્ચે વાયુ વિનિમય થાય છે। પણ અહીંયા વાયુઓ બદલાઈ જાય છે, તો અહીંયા રુધિરમાંથી કયો વાયુ દૂર થાય છે, ઓટુ। અહીંયા કયો દૂર થતો, તો વાયુ કોષ્ઠ પાસે CO2, જ્યારે અહીંયા દૂર કયો થાય, ઓટુ। અને વાયુ કોષ્ઠ પાસે રુધિરમાં કયો વાયુ ભળતો હતો, તો કે વાયુ કોષ્ઠ પાસે રુધિર જે છે અહીંયા ઓટુ ભળતો હતો, જ્યારે અહીંયા પેશી પાસે શું થાય, CO2। એટલે રુધિર છે એ બે જગ્યાએ, આપણને ખબર છે કે વચ્ચે હૃદય આવે, બરોબર। આપણે ફેફસામાંથી રુધિર ક્યાં જાય, હૃદયમાં, હૃદયમાંથી મહાધમની દ્વારા અને ધમનીઓ દ્વારા આખા શરીરની અંદર ઓટુ યુક્ત રુધિર જાય, અને એ શરીરના કોષોમાંથી CO2 વાળું રુધિર કેના દ્વારા આવે, શીરા દ્વારા, ને શીરા દ્વારા ક્યાં આવે, હૃદયમાં, ને હૃદયમાંથી પછી રુધિર ક્યાં આવે, ફેફસામાં, ફેફસામાંથી CO2 છે એ ઉચ્છવાસની અંદર બહાર નીકળે છે। તો આજે વાયુ વિનિમયની ક્રિયા જે છે એની અંદર ખાસ કરીને ઓટુ અને CO2 જે વાયુનું વિનિમય થાય,
ઈ ખાસ કરીને સાંદ્રતાના ધોરણ એનું વિનિમય કે વહન ઈ કેના આધારે થાય? શ્વસન વાયુનું વહન તો કે સાંદ્રતાનો ધોરણ. પછી દબાણનો ધોરણ, કે સામાન્ય પ્રસરણ દ્વારા. આપણે સાંદ્રતાના આધારે કઈ બાજુ થઈ? તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થતું હોય. દબાણના આધારે આપણે જોઈએ તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન થતું હોય. અને સામાન્ય પ્રસરણમાં જ્યાં જે દ્રવ્યો વધુ હોય ત્યાંથી ઓછું દ્રવ્યો હોય એ બાજુ એનું વહન થાય, એને શું કહેવાય? સામાન્ય પ્રસરણ. એટલે ટૂંકમાં શ્વસન વાયુઓ જે છે એનું વહન જે છે એ દબાણના સાંદ્રતાના ઢોળાંશના આધારે અથવા તો સામાન્ય પ્રસરણ દ્વારા થતું હોય છે. હવે ઓક્સિજનનું દબાણ જે છે, ઓટુનું દબાણ, એને પી ઓટુ તરીકે ઓળખવામાં આવે છે. અને સીઓટુનું દબાણ છે એને પી સીઓટુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ કરીને એ દબાણનો જે ફેરફાર છે ઓટુ અને સીઓટુ એના આધારે એનું વહન છે એ જોવા મળે છે. હવે કઈ રીતે આપણે દબાણના આધારે જોઈ વાતાવરણની હવા અને વિવિધ ભાગોની અંદર દબાણનું માપન જે છે MMHG એની અંદર કરવામાં આવે છે. અને વિવિધ ભાગોમાં ઓટુ અને CO2 ના આંશિક દબાણ જો આપણે શ્વસન વાયુ તરીકે લઈ પછી વાતાવરણની હવા પછી વાયુ કોષ્ઠ પછી ઓટુ વિહીન રુધિર રુધિર ઓટુ વિહીન ને રુધિર ઓટુ યુક્ત ને પેશી ઓટુ અને CO2. વાતાવરણની હવાની અંદર આપણે જોઈએ તો ઓટુનું દબાણ કેટલું? તો કે 159 MMHg. વાયુ કોષ્ટમાં 104 MMHg. ઓટુ રુધિરમાં 40 MMHg. ઓટુયુક્ત રુધિરમાં 95 MMHg. અને પેશીમાં 40 MMHg. અને CO2નું દબાણ જે છે એ પેશીમાં 45 MMHg, ઓટુયુક્ત રુધિરમાં 40 MMHg, ઓટુવિહીન રુધિરમાં 45 MMHg, વાયુ કોષ્ટમાં 40 MMHg અને 0.3. આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે, બીજી વખત ધ્યાન આપો. જો વાયુઓની આપલે, વાયુઓની આપલે એટલે શ્વસન વાયુ જે છે આપણે ફેફસામાંથી રુધિરમાં અને રુધિરમાંથી ઓક્સિજન છે એ પેશી સુધી જાય. અને એ જ રીતે CO2માં ઉલટો ક્રમ આવે, પેશીમાંથી CO2 રુધિરમાં આવે, રુધિરમાંથી
ફેફસામાં વાયુ કોષ્ઠમાં અને ઉચ્છવાસમાં ઈ CO2 બહાર નીકળે. તો આ વાયુ વિનિમય અથવા વાયુઓનું વહન એ કેના આધારે થાય? તો કે દબાણના ઢોળાંશના આધારે, સાંદ્રતાના ઢોળાંશના આધારે, સામાન્ય પ્રસરણ દ્વારા એનું વહન થાય છે. અને વાયુ વિનિમય મુખ્ય બે જગ્યાએ થાય, એક વાયુકોષ્ઠ પાસે થાય અને બીજો પેશી પાસે થાય છે. વાયુકોષ્ઠ પાસે જે આપણે શ્વાસની અંદર હવા દાખલ કરી ત્યારે કેવી અંદર ઓક્સિજન છે એ વાયુકોષ્ઠમાંથી ક્યાં જાય? રુધિરમાં. અને રુધિરમાંથી CO2 ક્યાં આવે? વાયુકોષ્ઠમાં. ની ઉચ્છવાસમાં બહાર નીકળે, બરોબર. હવે રુધિરની અંદર અહીંયા આપણે એક જ રુધિરવાહિની બતાવી છે, પણ એ ધમની અને શીરા બે અલગ અલગ હોય. ધમની દ્વારા ઓટુયુક્ત રુધિર જાય, શીરા દ્વારા CO2 વાળું રુધિર. હવે અહીંયા ઓક્સિજન આપણે જોઈએ તો આ રુધિર દ્વારા એનું વહન થાય. હવે એ ઓક્સિજન જે છે એ રુધિરમાંથી ક્યાં આવે? પેશી પાસે, કોષ પાસે. અને કોષની અંદર જે શ્વસન થાય એટલે કયો વાયુ ઉત્પન્ન થાય? CO2. એ CO2 પાછો ક્યાં આવે? રુધિરમાં. અને વાયુ કોષમાં, ઉચ્છવાસમાં દૂર થાય. તો આ જે આખી ક્રિયા જે છે એ દબાણના ઢોળાંશના આધારે થાય છે. ઓક્સિજનનું આંશિક દબાણ, પ્રેશર O2 અને પ્રેશર CO2, અને એનું માપન કેમાં થાય? MMHG માં થાય. આ બધા MMHG માં અલગ અલગ ભાગમાં કેટલું દબાણ હોય? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. જો વાતાવરણની અંદર અહીંયા જો સમજી લો, વાતાવરણમાં કેટલું દબાણ છે O2નું? 159 MMHG. વાયુકોષ્ઠમાં કેટલું? 104 MMHG. એટલે અહીંયા વધુ દબાણ છે ને અહીંયા કેટલું? ઓછું. એટલે વાતાવરણમાંથી ઓક્સિજનનું વહન ક્યાં થયું? વાયુકોષ્ઠમાં. હવે વાયુકોષ્ઠની આજુબાજુ જે રુધિરવાહિની છે એમાં રુધિર કેવું છે? O2 વિહીન. એનું દબાણ, રુધિરનું દબાણ કેટલું છે રુધિરમાં? તો કે 40 MMHG. વાયુકોષ્ઠમાં કેટલું? 104 MMHG. એટલે અહીંથી હવે વધુથી ઓછા દબાણ તરફ, એટલે ઓક્સિજન કેમાં ભીડો? O2 વિહીન રુધિરમાં. હવે જેમ જેમ ઓક્સિજન એમાં એડ થાય એટલે રુધિર કેવું બનતું જાય? O2 યુક્ત. અને દબાણ જેમ ઓક્સિજન વધતો જાય એટલે દબાણ કેવું થઈ જાય? વધી જાય. એટલે 40 માંથી ક્યાં સુધી પહોંચે? 95 સુધી. એટલે અહીંયા જે O2 વાળું રુધિર પેશી પાસે જાય ત્યારે પેશીની અંદર કેટલું દબાણ છે ઓક્સિજનનું? 40. અને રુધિરમાં કેટલું છે? 95. એટલે આ O2 હવે કેમાં જશે? પેશીમાં. એટલે આ રીતે દબાણનો ઢોળાણ સમજાણો. O2માં જો અહીંયા વાતાવરણની હવાથી પેશી તરફ દબાણનો ઢોળાણ, કારણ કે O2નું વહન કઈ બાજુએ થાય? વાતાવરણની હવામાંથી પેશી તરફ જાય. જો વાતાવરણની હવામાં 159, વાયુકોષ્ઠમાં 104, એટલે વધુથી ઓછા દબાણ તરફ થાય. હવે વાયુકોષ્ઠમાં 104, O2 વિહીન રુધિરમાં 40, એટલે વધુથી ઓછા તરફ. અને જેમ ઓક્સિજન ઉમેરાય એટલે દબાણ વધતું જાય, કેટલું થઈ ગયું? 95. અને પછી પેશીમાં ઓક્સિજન જાય એટલે એનું દબાણ પાછું આના કરતા ઓછું છે, એટલે 95 માંથી 40. એટલે હવે એ રુધિર જે છે ઓક્સિજન કેમાં જશે? પેશીની અંદર. હવે CO2માં આમ ઢાળ આવશે ઉલટો, કારણ કે CO2નું વહન કઈ બાજુએ થાય? પેશીમાંથી વાતાવરણની તરફ. પેશીની અંદર જે રુધિર છે એ પેશીની અંદર CO2નું દબાણ કેટલું છે? 45. અને પેશીની આજુબાજુ જે O2 યુક્ત રુધિર છે એમાં કેટલું છે? 40. તો અહીંયા વધુ દબાણ થયું CO2નું, અહીંયા ઓછું. એટલે 45 માંથી કઈ કેટલું? તો કે ઓછા દબાણ તરફ. એટલે CO2 ક્યાં આવશે? O2 યુક્ત રુધિરમાં. હવે જેમ જેમ CO2 ભરતો જાય એટલે રુધિરને કેવું કહેવાય? O2 વિહીન કહેવાય. એટલે ક્યાં સુધી વધશે? 45. હવે એ 45 MMHG વાળું જે CO2નું વાળું રુધિર જે છે એ વાયુકોષ્ઠ પાસે આવે તો અહીંયા એનું CO2નું દબાણ કેટલું છે? 40. એટલે એના કરતાં પાછી અહીંયા દબાણ ઘટ્યું એટલે હવે CO2 કેમ આવશે? વાયુકોષ્ઠમાં. વાયુકોષ્ઠમાં 40 MMHG છે અને વાતાવરણની હવામાં કેટલું છે? 0.3 MMHG. એટલે વાયુકોષ્ઠમાંથી હવે CO2 ક્યાં આવશે? વાતાવરણની. એટલે આ રીતે CO2નું વહન જે છે એ પેશીમાંથી વાતાવરણ તરફ, એ રીતે દબાણનો ઢોળાણ. અને O2નું વહન છે એ વાતાવરણમાંથી પેશી તરફ, એટલે એ રીતે એમાં દબાણનો ઢોળાણ જોવા મળે. એટલે દબાણના ઢોળાંશના આધારે આ રીતે O2 અને CO2 છે એનું વહન છે એ જોવા મળતું હોય છે. પછી અહીંયા જે વાયુકોષ્ઠની આજુબાજુ જોઈને તો અહીંયા આ 3 સ્તરો હોય વાયુકોષ્ઠની અંદર. આ જે વાયુકોષ્ઠની દિવાલ છે એની લાદીતમ અધિછત, પછી એની આજુબાજુ અહીંયા કેશિકા, રુધિર કેશિકા, એનું અંતઃછત. જો આ વાયુકોષ્ઠની જે દિવાલ જે છે એ શેની બનેલી હોય? લાદીતમ અધિછત. પછી અહીંયા વચ્ચે ગેપ જે છે અને એ બે વચ્ચેનું આધાર દ્રવ્ય કહેવાય. અને આ કેશિકાની અંતઃછત,
આ ત્રણેયની જાડાઈ જોઈને તો 1 mm કરતા ઓછું થાય. અહીંથી જેવો ઓટું દાખલ થાય તો વાયુ કોષમાંથી અહીંયા રુધિરની અંદર દાખલ થાય. એટલે ત્રણ સ્તરો આવે. ક્યાં ક્યાં વચ્ચે આવે? તો કે એક વાયુ કોષની દિવાલ આવે, જેને આપણે લાદી સમાધિ છદની બનેલી છે. પછી બે વચ્ચે જે ગેપ છે એને આધાર દ્રવ્ય, અને આ જે કેશિકા જે છે એનું અંદરનું આ અંતર છે. એટલે આમાંથી આની અંદર ઓક્સિજન દાખલ થાય. એની દિવાલ એકદમ પાતળી હોય, ત્રણેયનો સરવાળો કરી તો લગભગ કેટલું થાય? 1 mm જેટલું. એટલે કે એકદમ પાતળી દિવાલ હોવાના કારણે ઓટુનું સરળતાથી પ્રસરણ થાય. એ જ રીતે CO2 અહીંયા વાયુ કોષની અંદર આવી શકે છે. તો અહીંયા શ્વસન વાયુઓની આપલે જે છે એ આપણે જોયું. ત્યાર પછી વાયુઓનું વહન છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.